વાત અમદાવાદની કરીએ તો તહેવારોને લઈને એમસી ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કંડોઈ ભોગીલાલ મૂળચંદ મીઠાઈ ખાતે ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું. શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફણસાળ તેમજ મીઠાઈની ગુણવત્તાની કરાશે ચકાસણી. હાલ તહેવાર નજીકના કારણે આ સપાટો બોલાવવામાં આવ્યો છે, જ્યાં ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફણસાળ તેમજ મીઠાઈની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એમસી ફૂડ વિભાગની આ ચેકિંગ છે, જેમાં તહેવારોને ધ્યાનમાં રાખીને એમસીએ આ ચેકિંગનું હાથ ધર્યું અને શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ફણસાળ તેમજ મીઠાઈની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. તહેવારોને લઈને અમદાવાદમાં એમસીએ સપાટો બોલાવ્યો છે. કંદોઈ ભોગીલાલ મૂળચંદ મીઠાઈ ખાતે ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે. શહેરના ઉત્તર ઝોન વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ફણસાળ તેમજ મીઠાઈની ગુણવત્તાની એમસી દ્વારા ચકાસણી કરવામાં આવશે. અમદાવાદમાં તહેવારોને ધ્યાનમાં રાખીને એમસીએ ફૂડ વિભાગનું આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો આ વિશે વધુ માહિતી મેળવવા અમારા સંવાદદાતા જિજ્ઞેશ પટેલ પાસે. જિજ્ઞેશ, શું છે સમગ્ર માહિતી? જે રીતે તહેવારોનો સમય આવતો હોય છે, તે સમય દરમિયાન હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. શહેરભરમાં અલગ અલગ ટીમો દ્વારા આ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે મીઠાઈઓ છે તે મીઠાઈઓ દર્શાવીશું કે ભોગીલાલ મૂળચંદ જે સ્વીટમાર્ટ આવેલું છે, આ જગ્યા પર હાલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે મીઠાઈઓ છે તે કેવી જગ્યા પર રાખવામાં આવે છે, હાઇજેનિક કક્ષામાં તેને મેન્ટેન કરવામાં આવે છે કે કેમ, તે પ્રકારે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. સાથે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ અલગ અલગ પ્રકારના હોય છે, તે યુનિટમાં યોગ્ય રીતે સાફ સફાઈ રાખવામાં આવે છે કે કેમ તેનું પણ ચેકિંગ કરવામાં આવતું હોય છે. હેલ્થ ઓફિસર આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. મહેન્દ્રભાઈ, કયા પ્રકારનું ચેકિંગ અને ખાસ તો કેવી કેવી જગ્યાઓ પર કઈ કઈ બાબતોનું ધ્યાન રખાય? અમદાવાદ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને યોગ્ય ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે અમદાવાદ ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં ખાણીપીણીની જગ્યાઓ, સ્વીટ, નમકીન, બેકરી પ્રોડક્ટ્સ અલગ અલગ જગ્યાએ અત્યારે હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. રૂટિંગમાં પણ ચેકિંગ ચાલતું હોય છે, પણ તહેવારોના અનુસંધાનમાં મીઠાઈનું વેચાણ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય છે. એટલે પબ્લિકને સારી મીઠાઈ યોગ્ય ગુણવત્તાવાળી મળી રહે એ માટેનું હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. કયા કયા પ્રકારની ભેળસેળ કરતા અને કઈ કયા પ્રકારની બેદરકારી કરતા વેપારીઓ ધ્યાન પર આવતા હોય છે? ઘણીવાર શું છે, માવો છે એ યોગ્ય જગ્યાએ સાચવવાનો હોય છે, એની જગ્યાએ એ લોકોનો કોલ્ડ સ્ટોરેજમાં ન મૂકતા હોય, ખુલ્લી જગ્યામાં મૂકી રાખવાથી પણ ઘણીવાર માવો બગડી જતો હોય છે. એટલે એ નાની નાની બાબતોનું પણ ખૂબ ધ્યાન રાખવાનું હોય છે આમાં. અને આવા ખાદ્ય પદાર્થો પબ્લિકના આહારમાં ન જાય એ માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે રીતે મીઠાઈ અહીં રાખવામાં આવી છે, તમામ મીઠાઈને ઢાંકીને રાખવામાં આવી છે, જો આ ખુલ્લી રાખવામાં આવી હોય તો તે પણ એક બેદરકારી ગણી શકાય. અને આ જ પ્રકારની ચેકિંગ હાલના તબક્કે હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે જગ્યા પર મીઠાઈ બનતી હોય એટલે કે મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તે જગ્યાઓ પર યોગ્ય રીતે હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવામાં આવે છે કે કેમ તે બાબતનું પણ તપાસ કરવામાં આવતી હોય છે. શહેરભરમાં અલગ અલગ ટીમ બનાવી અને આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત જે મીઠાઈની દુકાનો છે તે મીઠાઈની દુકાનોમાં હાલના તબક્કે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ છે. જી જી જિજ્ઞેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આપને જણાવી દઈએ કે એમસી ફૂડ વિભાગ દ્વારા અમદાવાદમાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તહેવારોને ધ્યાનમાં રાખીને ફણસાળ તેમજ મીઠાઈની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે.